આજકાલ દેખાતી નથી. આજે જ મળી હતી મને ગૃહઉદ્યોગમાં. કેમ, તમને કઈ કામ હતું? ના ના ના, મારે કઈ કામ નહોતું. હું તો ખાલી આમ જ પૂછતી હતી. એની લગ્નની તૈયારી કેવી હાલે છે? સારી જ ચાલતી હશે. શિલ્પાબેન, મને વધારે કઈ ખબર નથી ને હું એ લોકોને વધારે કઈ પૂછતી પણ નથી. અભી સાચું કહું, મને પ્રતાપ બહુ ગમતો હતો. હા, પણ શિલ્પાબેન, ઘણી વાર આપણને જે વસ્તુઓ ગમે એ આપણી જ થાય એવું જરૂરી નથી. આપણે આપણે ઘણી વાર વસ્તુઓને જતી પણ કરવી પડે છે. વાત તો સાચી છે તમારી. હા જુઓ ને, કેટલાય પેત્ર અજમાવ્યા પણ કાંઈ ઉપજ્યું નહીં. શિલ્પાબેન, મને જરા ત્યાંથી તેલ આપો ને. ભાભી, લગન આ જ વર્ષે છે કે પછી? આ વર્ષે જ હશે ને, કારણ કે એકવાર સગાઈ થઈ ગઈ છે પછી લગ્નને ખોટા ખેંચવામાં કોઈ અર્થ નથી. હા, અરરો, આની ઉપર તો કાંઈ અસર નથી દેખાતી. હન ધુઈ શાંત લાગે છે. લાગે છે કે નૈનાની વાત ઉપર ભાભીને વિશ્વાસ નથી બેઠો. શિલ્પાબેન, ત્યાંથી જરાક લો. શિલ્પાબેન, તમારી સાથે વાત કરું છું. કયા વિચારોમાં ખોવાઈ ગયા હતા? ના, મને ત્યાંથી લોઢી આપો ને. ભાભી કીધું ને, મારો હાથ બહુ દુખે છે. કોઈ દિવસ નહીં ને આજે શિલ્પાબેન કામિની વિશે પૂછતા હતા, એના લગ્ન વિશે પૂછતા હતા. હા તો મને નવાઈ લાગે છે. બાકી આમ તો શિલ્પાબેન કામિનીનું નામ સાંભળે એટલે એમના પેટમાં જ દુખવા માંડે.